देश विदेश में वसता मारा वाला दर्शक मित्रों ने मनहर पटेल ना जय भगवान। मित्रों आज आप उधरस विषे बात करीशू। घनी वक्त आप दवाखाना में जाइए छे एलोपैथी दवाओ लईए छे छता पण उधरस नहीं मटती। उधरस बे प्रकारनी होय, एक सूकी उधरस अने बीजी कफवाड़ी उधरस। सूकी उधरस एमां वायुनो प्रकोप थाय छे अने कफवाड़ी उधरस में कफ अने वायु बन्नेनो प्रकोप थाय छे। घणી વખત મિત્રો ડોક્ટરો છે ને કોડિન નામની દવા લખી આપે છે, એ છેલ્લું બ્રહ્માસ્ત્ર છે, કારણ કે કોડિન એ અફીનમાંથી બને છે એટલે ના છૂટકે એ દવા લખે છે અને નશા તરીકે એનો ઉપયોગ થાય છે એટલે ગવર્મેન્ટનું પણ રિસ્ટ્રિક્શન છે એના ઉપર। આજે સિમ્પલ 3-in-1 ટ્રીક બતાવવા જઈ રહ્યો છું, થોડા દિવસોમાં તમારી ખાંસી ગાયબ થઈ જશે। નંબર 1, મધ, સાકર અને મરી આ ત્રણ સરખા ભાગે લઈ અને એને મિક્સ કરી દેવાનું, મરીનો પાવડર। ત્યાર પછી 1 ચમચી સવારે અને 1 ચમચી સાંજે તમારે લેવાનું છે, એના ઉપર પીવું હોય તો તમે હૂંફાળું ગરમ પાણી પી શકો। બીજો પ્રયોગ છે, ગેસ ઉપર થોડો અજમો નાખવાનો, અજમામાં મીઠું અને હળદર નાખીને અજમાને શેકી લેવાનું, એ જમ્યા પછી 1-1 ચમચી અથવા 2 ચમચી મુખવાસ તરીકે જમ્યા પછી તરત લેવાનો છે। મિત્રો જેને એસિડિટીનો હાઇપર એસિડિટીનો પ્રોબ્લેમ હોય એને અજમાનો પ્રયોગ કરવાનો નથી। અને ત્રીજો પ્રયોગ છે, મીઠા હળદરવાળા શેકેલા ચણા એ તમારે બજારમાંથી લઈ આવવાના અને 1 મુઠ્ઠી ચણા રાત્રે ખાઈને સૂઈ જવાનું। પણ મિત્રો યાદ રાખો કે ઉપર પાણી પીવાનું નથી, ચણા એ લુખ્ખો ખોરાક હોવાથી લુખ્ખો ખોરાક કફને તોડે છે અને એમાં હળદર અને મીઠું મળવાથી એ વાયુને પણ નાશ કરે છે। એટલે કહેવાનો ભાવ અર્થ કે આ ત્રણે ત્રણ ટ્રીક જો તમે એકસાથે અપનાવશો તો થોડા જ દિવસોમાં તમારી ખાંસી ઉધરસ ગમે એવી હશે એ ગાયબ થઈ જશે। મિત્રો કોઈ પણ માણસમાં આપણે ભૂલ શોધ્યા કરીશું ને તો કોબીચના પડની જેમ એક પછી એક એની ભૂલો આપણને દેખાતી જ જશે। પણ જો એ માણસની ભૂલ શ્રીફળનું ઉપરનું જે છાલું આવે છે એ શ્રીફળના છાલાની જેમ એની ભૂલને કાઢીને ફેંકી દઈશું તો મિત્રો અંદરથી મીઠો મુલાયમ માણસ નીકળશે અને એ જ માણસમાં તમને પરમાત્માના દર્શન થશે। પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાંબુ અને નિરોગી આયુષ્ય આપે એ જ હૃદયથી પ્રાર્થના। મનહર પટેલના જય ભારત જય હિન્દ।